गुड मॉर्निंग फ्रेंड्स, आज थी आपणे धोरण 9 ना ऑनलाइन लेक्चर्स आपणे स्टार्ट करवाना छे। मारू नाम छे जय जरीवाला અને હું ધોરણ 9 અને ધોરણ 10 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ બંને સ્ટાન્ડર્ડ ની અંદર હું શું કરું છું, ગણિત વિષય ભણાવું છું। ઓકે, સો નાઉ ધોરણ 9 માટે આપણે ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 1 આપણે પછી જોઈશું। સૌપ્રથમ આપણે ચેપ્ટર નંબર 2 થી સ્ટાર્ટ કરશું, જેના વિશે તમે ઓલરેડી ધોરણ 8 ની અંદર માહિતી મેળવીને આવેલા છો। ચેપ્ટર નું નામ છે બહુપદી। ઓકે, સો એમાં કેટલીક ટર્મ્સ જે આપણે શું કરવાની છે, વ્યાખ્યાયિત કરવાની છે, તેના વિશે કેટલા માહિતી મેળવશું અને એના પછી બહુપદીના પ્રકાર વિશે માહિતી મેળવશું, બરાબર છે। તો ચાલો સૌથી પહેલા ચલ, તો ચલ કોને કહેવામાં આવશે, તો ભાઈ જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેવી સંજ્ઞાને શું કહેવામાં આવે છે, ચલ કહેવામાં આવે છે, બરાબર। હવે તમે જોયું હશે ધોરણ 8 ની અંદર સમીકરણ ચેપ્ટર નંબર 6 તમે અથવા ચેપ્ટર નંબર 2, બરાબર છે, હા ચેપ્ટર નંબર 2 જે તમે ઓલરેડી ભણીને આવેલા છો, તેમાં x ની તમે વેલ્યુ શોધતા હતા, t ની કિંમત શોધતા હતા, તે બધા તમારા શું કહેવાતા હતા, ચલ કહેવાતા હતા, અને એની અલગ અલગ આન્સર તમને મળતા હતા। t ની વેલ્યુ 3/2, y ની વેલ્યુ 4/5, બરાબર, એ રીતે તમને આન્સર મળતા હતા। તો એ જ વસ્તુ છે, ચલ કોને કહેવામાં આવે, તો ભાઈ જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેવી સંજ્ઞાને શું કહેવામાં આવે છે, ચલ કહેવામાં આવે છે। અને સામાન્ય રીતે ચલને આપણે કઈ રીતે દર્શાવી શકીએ, તો ભાઈ x, y અને z વગેરેથી દર્શાવી શકે છે, એ સિવાય a, b, c, m, n, b, t, બરાબર છે, આ બધા અંગ્રેજી મૂળાક્ષરો છે જેના માટે આપણે ચલનો યુઝ કરીએ છીએ, બરાબર। નેક્સ્ટ છે બૈજિક પદાવલી, જે તમારો મેઇન ટોપિક છે બહુપદી, તેના વિશે માહિતી મેળવીએ। તો બૈજિક પદાવલી એ ચલ અને અચલને સરવાળા, બાદબાકી, ભાગાકાર અને ગુણાકાર જેવી ક્રિયાઓથી શું કરે છે, સાંકળે છે, અને એનાથી શું બને છે, બૈજિક પદાવલીઓ બને છે। જેમ કે તમે એક્ઝામ્પલ જુઓ, 3x + 4, 5x - 7, 6x/5, બરાબર છે। તો શું કીધું છે, ચલ અને અચલ એની સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારને ક્રિયાથી આપણે જે એક પદાવલી મળે છે તેને શું કહેવામાં આવે છે, બૈજિક પદાવલી તરીકે ઓળખવામાં આવે છે। સો હવે એક મહત્વનો ટોપિક છે જે તમને ધોરણ 9 ની અંદર MCQs ની અંદર વારંવાર પૂછવામાં આવશે, તો જે છે બહુપદીની ઘાત। તો બહુપદીની ઘાત કોને કહેવામાં આવે, ડિગ્રી ઓફ પોલીનોમિયલ, બરાબર। બહુપદીને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે, પોલીનોમિયલ્સ તરીકે ઓળખવામાં આવે, ધેટ ઇઝ વોટ પોલીનોમિયલ્સ। સો બહુપદીની ઘાત કોને કહેવામાં આવશે, જ્યારે બહુપદીને પ્રમાણિત સ્વરૂપમાં લખેલો હોય, બરાબર, પ્રમાણિત સ્વરૂપ વિશે હું આગળ તમને સમજાવીશ, બરાબર। તો શું કહે છે કે જ્યારે બહુપદીને સીમા લખવામાં આવે, પ્રમાણિત સ્વરૂપમાં લખવામાં આવે, પ્રમાણિત સ્વરૂપ ઇઝ નથિંગ બટ વોટ, ધેટ ઇઝ સ્ટાન્ડર્ડ ફોર્મ। ઘાતાંકને શું કરવાનું છે, તમારે ઉતરતા ક્રમમાં લખવાનું છે, એટલે સૌથી પહેલા મોટી ઘાતાંક વાળું પદ, પછી એથી નાની ઘાતાંક વાળું, પછી એનાથી નાની ઘાતાંક વાળું, બરાબર, સમજ પડે છે। તો એને શું કહેવામાં આવે, એનું પ્રમાણિત સ્વરૂપ કહેવામાં આવે, ત્યારે તેના પ્રથમ પદની ઘાતાંકને બહુપદીની ઘાતાંક કહેવામાં આવે, એટલે સૌથી પહેલા શું કરવાનું, તમને જે પણ બહુપદી આપવામાં આવેલ હશે તેને તમારે પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું। પ્રમાણિત સ્વરૂપમાં લખાઈ ગયા બાદ જે પ્રથમ પદની જે ઘાતાંક હોય એને શું કહેવામાં આવે, બહુપદીની ઘાતાંક કહેવામાં આવે। હવે આ બધું વિચારવાની જરૂર નથી, ઇન શોર્ટ હું તમને કહું તો તમારા બહુપદીની અંદર સૌથી મોટી જે ઘાતાંક હોય ને તેને બહુપદીની ઘાતાંક કહેવામાં આવે, આ એકદમ ઇઝી મેથડ છે, બરાબર છે, બહુપદીની ઘાતાંક શોધવા માટે, તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે। ઓકે, ચાલો નાઉ બહુપદીના પ્રકારો વિશે માહિતી મેળવીએ। તો બહુપદીના બે રીતે પ્રકાર પાડવામાં આવ્યા છે, પહેલું છે પદોના આધારે અને બીજું છે ઘાતાંકોના આધારે। પદોના આધારે ઓલરેડી તમે ધોરણ 8 ની અંદર ભણીને આવેલા છો, એકપદી, દ્વિપદી અને ત્રિપદી। તો ભાઈ એકપદી કોને કહેવામાં આવે, તો જેમાં માત્ર એક જ પદ હોય, બરાબર છે, શું હોય, એક જ પદ હોય, તો એક જ પદ હોય, એવું એક્ઝામ્પલ લઈ લઉં છું 2x માં માત્ર એક જ પદ છે, બરાબર। પદ ક્યારે ચેન્જ થાય, તો ભાઈ જ્યારે બે પદાવલીની વચ્ચે કઈ ચિહ્ન આવે, પ્લસ અથવા માઇનસ નું ચિહ્ન આવે, ત્યારે શું થાય છે, કોઈ પણ પદ તમારું ચેન્જ થાય છે, એટલે એનો મતલબ થયો કે એક કરતા વધારે પદ હોય શકે, બરાબર। જેમ કે લેવું હોય તો 3x + 5y + 6z,
આજે પધાવી છે એમાં ટોટલ કેટલા પદો છે ત્રણ પદો છે બરાબર છે સો કહેવાનો મતલબ શું છે કે અહીંયા પદો કેટલા છે માત્ર એક જ પદ છે એટલા માટે શું કહેવામાં આવશે એકપદી કહેવામાં આવશે દ્વિપદી કોને કહેવામાં આવશે તો ભાઈ જેમાં કેટલા પદો હોય બે પદો હોય એક્ઝામ્પલ આવશે 2x + 3y ત્રિપદી કોને કહેવામાં આવશે તો ભાઈ 2x + 3y + 5z તેને શું કહેવામાં આવશે ત્રિપદી તરીકે ઓળખવામાં તો સમજ પડી કે વિદ્યાર્થી મિત્રો પદોના આધારે ત્રણ પ્રકાર જે તમે ઓલરેડી ધોરણ 8 ની અંદર શીખીને આવેલા છો અને જો ત્રણ થી વધારે પદો હોય તો જે તમારું ચેપ્ટર નું હેડિંગ છે એના તરીકે ઓળખવામાં આવે છે શું કહેવામાં આવશે બહુપદી બરાબર ચાલો નેક્સ્ટ ઘાતાંકોના આધારે તો ઘાતાંકોના આધારે પહેલું શું આવશે સુરેખ બહુપદી હવે કે શું છે સુરેખ બહુપદી એટલે તો ભાઈ જેમાં બહુપદીની ઘાત કેટલી હોય 1 હોય બરાબર છે એને શું કહેવામાં આવશે સુરેખ બહુપદી તરીકે ઓળખવામાં આવશે જેનું પ્રમાણિત સ્વરૂપ શું છે ax + b એક્ઝામ્પલ લેવું હોય તો હું લઈ શકું છું 2x + 3 તો આ શું થઈ ગયું મારું પ્રમાણિત સ્વરૂપ સોરી સુરેખ બહુપદીનું શું થઈ ગયું ઉદાહરણ થઈ ગયું જેમાં a અને b તમે કોઈ પણ અચળ પદ તરીકે યુઝ કરી શકો છો બરાબર છે ચલો નેક્સ્ટ છે દ્વિઘાત બહુપદી દ્વિઘાત બહુપદીમાં બહુપદીની ઘાતાંક કેટલી હોય છે 2 હોય છે બરાબર અને એનું પ્રમાણિત સ્વરૂપ શું જોવા મળશે તમને ax નો વર્ગ + bx + c જ્યાં a b અને c એ શું છે અચળ પદો છે તો એનો એક્ઝામ્પલ પણ જોઈ લઈએ 3x નો વર્ગ + 5x + 7 તો આ થઈ ગયું મારું દ્વિઘાત બહુપદીનું ઉદાહરણ અને ત્રિઘાત બહુપદી કોને કહેવામાં આવશે તો ભાઈ ax નો ઘન + bx નો વર્ગ + cx + d તો એ શું થઈ જશે તમારું ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ અને બહુપદીની ઘાત કેટલી જોવા મળશે ત્રિઘાત બહુપદીની અંદર 3 જોવા મળશે બરાબર છે તેનો એક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે 5x નો ઘન + 6x નો વર્ગ + 7x + 8 તો આ થઈ ગયો તમારા માટે ત્રિઘાત બહુપદી સમજ પડી વિદ્યાર્થી મિત્રો સો આ તો તમારું બેઝિક નોલેજ હજુ ત્રણ વ્યાખ્યાયિત પદો કરવાના છે એમાં આવશે એક ચલ બહુપદી તો એક ચલ કોને કહેવાય તો ભાઈ જે બહુપદીમાં માત્ર એક જ ચલ યુઝ થયો હોય એને એક ચલ બહુપદી તરીકે ઓળખવામાં આવે છે દ્વિચલ એટલે બે ચલ યુઝ થયા છે અને ત્રિચલ એટલે ત્રણ ચલ યુઝ થયા છે ઓકે તો આ તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું છે તો આ હતો તમારું બેઝિક ઇન્ફોર્મેશન બહુપદી વિશે હવે આગળ આપણે મહાવરા 2.1 વિશે માહિતી મેળવીએ ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મહાવરા 2.1 જેમાં પ્રશ્ન નંબર 1 વિશે માહિતી મેળવીએ તો શું કહે છે નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ બહુપદી એક ચલ વાળી છે અને કઈ બહુપદી એક ચલ વાળી નથી તમારા જવાબ માટે કારણ આપો બરાબર હવે સૌથી પહેલી વસ્તુ તો ભાઈ બહુપદી કોને કહેવાય એના વિશે હું તમને માહિતી આપું તો ભાઈ બહુપદીની માટે બહુપદી હોવા માટે જે ઘાતાંક છે તે હંમેશા કેવી હોવી જોઈએ પૂર્ણ સંખ્યામાં જ હોવી જોઈએ બરાબર કઈ હોવી જોઈએ પૂર્ણ સંખ્યાઓ જ હોવી જોઈએ જો પૂર્ણ સંખ્યા સિવાય કોઈ પણ ઘાતાંકની અંદર હશે જેમ કે ઋણ સંખ્યાઓ અપૂર્ણાંક સંખ્યાઓ તો એને આપણે બહુપદી કહી શકશું નહીં બરાબર તો પહેલી વસ્તુ કઈ ચકાસવાની છે તો ભાઈ ઘાતાંક કેવી છે પૂર્ણ સંખ્યા છે કે નહીં એ ચકાસવાનું મારે પહેલી વસ્તુ બીજી વસ્તુ કઈ ચકાસવાની છે તો ભાઈ ક્વેશ્ચનમાં કીધેલી છે કે એક ચલ વાળી છે એટલે માત્ર એક જ ચલ યુઝ થયો હોવો જોઈએ બરાબર જો એક ચલ યુઝ થયો હશે તો એક ચલ બહુપદી બે ચલ યુઝ થયો હશે તો દ્વિચલ બહુપદી ત્રણ ચલ યુઝ થયા હશે તો ત્રિચલ બહુપદી બરાબર જેના વિશે મેં તમને ઓલરેડી હમણાં જ માહિતી આપી ઇન્ટ્રોની અંદર તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ તો ચાલો આ ક્વેશ્ચન ને તમે ઓબ્ઝર્વ કરી શકો છો કે જે ઘાત છે તે કેવી છે બે છે તો એટલા માટે આપણે આને બહુપદી કહી શકશું બરાબર છે અને બીજી વસ્તુ જો તમે ઓબ્ઝર્વ કરી શકો છો કે અહીંયા કેટલા ચલ યુઝ થયા છે x અને x જ છે એટલે એક જ ચલ યુઝ થયો છે બરાબર છે એટલા માટે આ શું થઈ જશે તમારા માટે એક ચલ બહુપદી પણ કેવા છે તો લખીએ આપણે આનો આન્સર શું લખશું અહીં ઘાતાંક પૂર્ણ સંખ્યા માં છે અને એક જ ચલ હોવાથી તે એક ચલ બહુપદી છે
ओके तो मैं रीजन बताई दीधु शु बतायो रीजन के भाई पूर्ण संख्या छे એટલે બહુપદી કેવા છે અને એક જ ચલ છે એટલે શું કેવા છે એક ચલ બહુપદી કેવા છે બરાબર તો આ રીતે તમારે સિમ્પલ આન્સર સ્ટેપ તમારે ખાલી લખવાનું છે ચલો નાઓ સેકન્ડ ક્વેશ્ચન જોઈ લઈએ તો સેકન્ડ ક્વેશ્ચન છે મારી પાસે y નો વર્ગ વત્તા વર્ગમૂળ 2 હવે જો આમાં તમે ઓબ્ઝર્વ કરો જે ચલ હોય ને ચલ એની ઘાતાંક પૂર્ણ સંખ્યામાં હોવી જોઈએ અચળ પદની ઘાતાંક સાથે મારે કોઈ લેવું દેવું નથી તો અહીંયા વર્ગમૂળ 2 છે તો 2 ની કેટલી ઘાતાંક થઈ ગઈ 1 ના છેદમાં 2 ઘાતાંક થઈ ગઈ બરાબર તો મેં તમને કીધું તેમ કે ભાઈ મારે વર્ગમૂળ સાથે કોઈ પણ જાતનું લેવું દેવું નથી મારે ઘાતાંકોની જોવાની છે ચલની જોવાની ચલની ઘાતાંક શું છે છે પૂર્ણ સંખ્યા 2 તો આ પણ બહુપદી કેવા છે અને ચલ જોઈ લો ચલ એક જ યુઝ થયો છે ભાઈ એટલે શું લખશું આમાં પણ આન્સર સ્ટેપ સેમ લખશું અહીં ઘાતાંક पूर्ण संख्या में छे अने एक ज चल होवाथी ते एक चल बहुपदी छे ओके विद्यार्थी मित्रों पड़ी गई समझ एकदम इजी छे चलो अब तीजो दाखलो जो लईए तीजो क्वेश्चन तीजो क्वेश्चन छे तुम्हारी पास है 3 वर्गमूल में t वत्ता t वर्गमूल में 2 बराबर तो जो यहां तुम ऑब्जर्व करो यहां क्वेश्चन के अंदर जो चल छे t t से मां छे वर्गमूल में छे વર્ગમૂળ એટલે ઘાતાંક કઈ થઈ ગઈ 1/2 અને મેં તમને કીધું તેમ કે બહુપદી ક્યારે કહેવાશે જ્યારે તેની ઘાતાંક સીમા હશે પૂર્ણ સંખ્યામાં હશે જ્યારે અહીંયા સીમા આવી ગઈ અપૂર્ણાંકમાં આવી ગઈ એટલા માટે આ બહુપદી કહેવાશે નહીં તો લખી દઈએ સ્ટેટમેન્ટ શું લખશું અહીં ઘાતાંક 1/2 જે અપૂર્ણાંક હોવાથી આપેલ પદાવલી બહુપદી નથી ઓકે તો આ મારો આન્સર થઈ ગયો અહીંયામાં બહુપદી છે જ નહીં તો આપણે એક ચલ દ્વિચલ કે ત્રિચલ નક્કી કરવાની જરૂરત જ નથી બરાબર છે તો સમજ પડી ગઈ એટલે બહુપદી હોવા માટેની શરત કઈ છે તો ભાઈ જે ઘાતાંક છે તે હંમેશા સેમા હોવું જોઈએ પૂર્ણ સંખ્યાની અંદર આવવું જોઈએ ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 શું છે ક્વેશ્ચન મારી પાસે y વત્તા 2/y તો જો આને મારે લખવું હોય તો હું આટલું લખી શકું છું y વત્તા 2y ની માઈનસ 1 ઘાત છેદમાં છે એને અંશમાં લાવવું હોય તો શું લખાય ઘાતાંકને માઈનસ લખી શકીએ આપણે એટલે y વત્તા 2y ની માઈનસ 1 ઘાત તો જો અહીંયા મારી પાસે જે ઘાતાંક છે તે કેવી થઈ ગઈ માઈનસ થઈ ગઈ તો અગેન પૂર્ણ સંખ્યા થઈ નહીં એટલા માટે આને પણ બહુપદી કહેવાશે નહીં વિના વિશે લખી દઈએ સ્ટેટમેન્ટ શું લખશું અહીં ઘાતાંક માઈનસ 1 જે પૂર્ણાંક સંખ્યા હોવાથી આપેલ પદાવલી શું છે બહુપદી નથી ઓકે વિદ્યાર્થી મિત્રો સમજ પડી ગઈ તમને કઈ રીતનું છે તે સો મેઈન વસ્તુ તમારે એક જ ધ્યાનમાં રાખવાની છે હવે પાંચમો ક્વેશ્ચન જેમાં છે x ની 10 ઘાત વત્તા y ની 3 ઘાત વત્તા t ની 30 ઘાત હવે આમાં તમે ઓબ્ઝર્વ કરશો તો ઘાતાંક છે તે સેમાં છે પૂર્ણ સંખ્યામાં છે અને કેટલા ચલ યુઝ થયા છે જો તમે ઓબ્ઝર્વ કરો 1 2 અને 3 ટોટલ 3 ચલ યુઝ થયા છે એટલા માટે આને શું કહેવામાં આવશે ત્રિચલ બહુપદી તરીકે ઓળખવામાં આવશે તો સ્ટેટમેન્ટ શું લખેલું છે અહીં ઘાતાંક પૂર્ણ સંખ્યામાં છે અને 3 ચલ હોવાથી તેને ત્રિચલ બહુપદી કહેશું બરાબર છે તો સમજ પડી ગઈ દરેકે દરેક 5 ક્વેશ્ચન ની અંદર મેઈન વસ્તુ તમારે શું ધ્યાનમાં રાખવાની છે કે ભાઈ બહુપદીની જે ઘાત છે તે સેમાં હોવી જોઈએ પૂર્ણ સંખ્યામાં હોવી જોઈએ અને બીજી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે ભાઈ કેટલા ચલ છે જો એક ચલ હશે તો એક
एक चल बहुपति, बे चल हशे तो द्विचल बहुपति, ने त्रण चल हशे तो त्रिचल बहुपति तरीके ओळखवामां आवशे। तो आ तो प्रश्न नंबर एक। हवे आपणे प्रश्न नंबर बे अने प्रश्न नंबर त्रण विशे माहिती मेळवशुं। ओके विद्यार्थी मित्रों, हवे प्रश्न नंबर बे एमां शुं कीधुं छे क्वेश्चन मां के नीचेनामां x ना वर्गनो सहगुणक लखो। हवे सहगुणक कोने कहेवाय पहेला तो ए तमने माहिती आपी दीधी। सपोज मारी पास एक बहुपदी छे 3x નો વર્ગ 5x 7, તો આમાં જે 3 છે એને x ના વર્ગનો શું કહેવામાં આવશે? સહગુણક કહેવામાં આવશે। 5 છે એને શું કહેવામાં આવશે? x નો સહગુણક કહેવામાં આવશે। અને 7 છે એને શું કહેવામાં આવશે? અચળ પદ કહેવામાં આવશે, અથવા તમે અચળ પદનો સહગુણક પણ કહી શકો। એટલે ચલની આગળ જો કોઈ સંખ્યા હશે તો એને એ ચલનો શું કહેવામાં આવે? સહગુણક તરીકે ઓળખવામાં આવે, બરાબર છે। અને ઇંગ્લિશમાં એને શું કહેવામાં આવે છે? કોએફિશિયન્ટ તરીકે ઓળખવામાં આવે છે। શું કહેવામાં આવે છે? કોએફિશિયન્ટ, બરાબર છે। તો ચાલો હવે આપણે ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ। તમને આઈડિયા આવી ગયો હશે કે સહગુણક કોને કહેવામાં આવે છે। તો સ્ટાર્ટ કરીએ। સો જો અહીંયા વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ ક્વેશ્ચન છે મારી પાસે 2 x નો વર્ગ x, આમાં મારે સહગુણકોનો બતાવવાનો છે, x નો જ બતાવવાનો છે, સોરી x ના વર્ગનો બતાવવાનો છે। તો x ના વર્ગની આગળ સંખ્યા કોઈ નથી, તો જ્યારે કોઈ સંખ્યા નહી હોય તો હું શું લખી શકું? ત્યાં 1 લખી શકું છું। તો આપેલ જે પદાવલી છે એના માટે x ના વર્ગનો સહગુણક શું થઈ જશે? 1 થઈ જશે। નિશાની પણ તમારે ખાસ ઓબ્ઝર્વ કરવાની, જો પ્લસ હશે તો પ્લસ 1, માઇનસ હશે તો માઇનસ 1, બરાબર। તો શું લખશું અહીં? x ના વર્ગનો સહગુણક કેટલો થઈ જશે? પ્લસ 1, પણ આપણે પ્લસ તો લખતા નથી એટલે 1 થશે। ઓકે ચલો નાવ ક્વેશ્ચન નંબર 2 જોઈ લઈએ। તો ક્વેશ્ચન નંબર 2 શું છે મારી પાસે? 2 x નો વર્ગ x નો ઘન, બરાબર છે। ચાલ તો અહીં જોઈ લઈએ, x ના વર્ગની આગળ જો મારી પાસે કઈ છે? કોઈ પણ સહગુણક નથી એટલે 1 કહેવાશે। નિશાની કઈ છે? માઇનસ, એટલે શું લખશું અહીં? x ના વર્ગનો સહગુણક કેટલો થઈ જશે? માઇનસ 1 થશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, ખબર પડી? ખાલી તમારે શું કરવાનું છે? x ના વર્ગની આગળ જે પણ સહગુણક હશે તે તમારે લખવાનો છે। ચાલો થર્ડ ક્વેશ્ચન શું થશે? થર્ડ ક્વેશ્ચન છે મારી પાસે pi upon 2 x નો વર્ગ વત્તા x। તો જો અહીંયા x ના વર્ગની આગળ સંખ્યા કઈ છે? pi upon 2, તો એ શું થઈ જશે? મારો સહગુણક થઈ જશે। તો લખશું અહીં x ના વર્ગનો સહગુણક શું થશે? pi upon 2 થશે। ઓકે ચલો નાવ ક્વેશ્ચન નંબર 4 જોઈ લઈએ। તો ક્વેશ્ચન નંબર 4 છે મારી પાસે વર્ગમૂળ 2x માઇનસ 1। વિદ્યાર્થી મિત્રો જો હવે અહીંયા x ના વર્ગવાળું પદ જ નથી, તો જ્યારે x ના વર્ગવાળું પદ હશે જ નહીં તો ત્યારે જે સહગુણક છે તે તમારો શું થઈ જશે? 0 થઈ જશે। તો શું લખશું અહીં? x ના વર્ગનો સહગુણક શું થઈ જશે? 0। તો આ થઈ ગયો તમારો પ્રશ્ન નંબર 2, જેમાં તમને ઇન શોર્ટ કહેવામાં શું આવતું હતું કે તમારે માત્ર x ના વર્ગનો સહગુણક જણાવવાનો છે। તો છે એકદમ ઈઝી, આ ટાઈપના મેં ઘણા સમ તમને હોમવર્કમાં પણ પૂછેલા છે, એકદમ ઈઝીલી તમે સોલ્વ કરી શકશો। ચાલો હવે આગળ જોઈ લઈએ પ્રશ્ન નંબર 3 શું કીધેલું છે। તો ભાઈ 35 ઘાતાંક વાળી દ્વિપદીનું એક ઉદાહરણ આપવાનું છે અને 100 ઘાતાંક વાળી એક પદીનું એક ઉદાહરણ આપવાનું છે। દ્વિપદી એટલે બે પદો હોવા જોઈએ અને એક પદી એટલે એક પદ હોવા જોઈએ। ચાલો સૌથી પહેલા દ્વિપદી નું ઉદાહરણ જોઈ લઈએ। હવે આપણને એક કીધું છે એટલે આપણે એક નથી લખવાનું, આપણે એક થી વધારે લખવાના છે। તો ચાલો દ્વિપદી એટલે x+2 y+3 z+5, તો આ બધી મારી દ્વિપદી થઈ ગઈ। ઘાતાંક કેટલી જોઈએ છે? 35 ઘાતાંક જોઈએ છે। તો જે ચલ છે બધાને પર ઘાતાંક આપણે કેટલી આપી દેશું? 35। તો x ની 35 ઘાત, y ની 35 ઘાત, z ની 35 ઘાત થઈ ગઈ એકદમ ઈઝીલી। જો ઓબ્ઝર્વ કરો, થઈ ગયું 35 ઘાતાંક વાળી દ્વિપદી, થઈ ગઈ 35 ઘાતાંક વાળી દ્વિપદી, બરાબર છે। ચાલો નેક્સ્ટ આવશે તમારું એક પદી। તો એક પદી એટલે એક જ પદ હોવું જોઈએ, તો x લઈ લઈએ, y લઈ લઈએ અને z લઈ લઈએ,
કેટલી ઘાતાંક વાળી કીધેલી છે 100 ઘાતાંક વાળી કીધેલી છે તો ઘાતાંક માં કેટલા લઈ લેશું 100 લઈ લઈએ તો x ની 100 ઘાત y ની 100 ઘાત અને z ની 100 ઘાત તો થઈ ગયા તમારા એકપદીના ત્રણ ઉદાહરણ તો આવી તમે અનંત ઉદાહરણો શું કરી શકો છો બનાવી શકો છો તો આ ટાઈપમાં પણ એક ક્વેશ્ચન મેં તમને હોમવર્કની અંદર પૂછેલો છે બરાબર છે તો તમે ખૂબ જ ધ્યાનથી સોલ્વ કરશો એવું આશા રાખું છું હવે આપણે આગળ પ્રશ્ન નંબર 4 વિશે માહિતી મેળવશું ઓકે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન નંબર 4 શું કીધેલું છે નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો તો જ્યારે મેં ઇન્ટ્રો આપ્યો ચેપ્ટરનો ત્યારે મેં તમને સમજાવ્યું કે બહુપદીની ઘાત કોને કહેવામાં આવે છે ગાણિતિક સ્વરૂપે જોવા જઈએ તો શું કરવાનું છે તમને જે પણ પદાવલી આપવામાં આવશે એને પહેલા તમારે પ્રમાણિત સ્વરૂપની અંદર લખવાની છે પ્રમાણિત સ્વરૂપની અંદર લખાઈ ગયા બાદ પ્રથમ પદની જે ઘાતાંક હશે તેને શું કહેવામાં આવશે બહુપદીની ઘાતાંક તરીકે ઓળખવામાં આવશે અને મેં તમને જે સમજાવ્યું તે સૌથી મોટી જે ઘાતાંક હોય તે શું થઈ હશે બહુપદીની ઘાતાંક થઈ હશે બરાબર તો ચાલો જોઈ લઈએ ફર્સ્ટ ક્વેશ્ચનની અંદર ક્વેશ્ચન નંબર ઓબ્ઝર્વ કરજો શું છે 5x નો ઘન વત્તા 4x નો વર્ગ વત્તા 7x તો એ ઓલરેડી પ્રમાણિત સ્વરૂપમાં છે અને સૌથી મોટી ઘાતાંક કઈ છે 3 છે તો શું લખશું આન્સરની અંદર આપેલ બહુપદી માટે બહુપદીની ઘાત કેટલી છે 3 છે ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર જોઈ લઈએ ક્વેશ્ચન નંબર 2 જે છે મારી પાસે 4 - y નો વર્ગ ચાલો તો આમાં તમે ઓબ્ઝર્વ કરશો તો સૌથી મોટી ઘાતાંક કઈ છે 2 છે તો શું લખાશે આપેલ બહુપદી માટે બહુપદીની ઘાત કેટલી છે 2 છે ઓકે તો સમજ પડી ખાલી જે મોટી ઘાતાંક છે તે તમારે લખવાની છે ને શું કહેવામાં આવશે ની બહુપદીની ઘાત તરીકે ઓળખવામાં આવશે ચલો નાવ થર્ડ ક્વેશ્ચન જોઈ લઈએ થર્ડ ક્વેશ્ચન છે મારી પાસે 5t - વર્ગમૂળમાં 7 તમે અહીંયા ઓબ્ઝર્વ કરો અહીંયા ઘાતાંકની ઉપર કેટલી છે કોઈ નથી તો હું 1 લખી શકું છું તો મોટામાં મોટી ઘાતાંક કેટલી છે 1 છે તો શું લખશું આન્સર સ્ટેપ આપેલ બહુપદી માટે બહુપદીની ઘાત કેટલી થઈ હશે 1 છે અને લાસ્ટ ક્વેશ્ચન છે જે ક્વેશ્ચન છે તમારી પાસે 3 જો વિદ્યાર્થી મિત્રો આને છે ને અચળ પદ જ્યારે પણ ક્વેશ્ચનમાં હશે તેને શું કહેવામાં આવશે અચળ બહુપદી અથવા શૂન્ય બહુપદી તરીકે ઓળખવામાં આવે છે બરાબર અને જ્યારે પણ અચળ બહુપદી અને શૂન્ય બહુપદી આવશે તો એની બહુપદીની ઘાત હંમેશા કેટલી હશે 0 જ હશે તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે બરાબર છે તો શું લખશું આપેલ બહુપદી માટે બહુપદીની ઘાત 0 છે તો સમજમાં આવ્યો પ્રશ્ન નંબર 4 હવે જો તમને બહુપદીની ઘાત લખતા આવશે આવડશે તો તમને સુરેખ બહુપદી દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી કોને કહેવાય છે એના વિશે તમને સમજ પડશે તો સુરેખ બહુપદી કોને કહેવાય જેની બહુપદીની ઘાત કેટલી હોય 1 દ્વિઘાત બહુપદી કોને કહેવાય જેની બહુપદીની ઘાતાંક કેટલી હોય 2 અને ત્રિઘાત બહુપદી કોને કહેવાય જેની બહુપદીની ઘાતાંક કેટલી હોય 3 તો આના વિશે માહિતી આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં સમજવાનું છે ઓકે તો પ્રશ્ન નંબર 4 હવે આપણે પ્રશ્ન નંબર 5 વિશે માહિતી મેળવશું ઓકે વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન નંબર 5 શું કીધેલું છે જો નીચે આપેલી બહુપદીઓને સુરેખ દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં શું કરવાનું છે મારે વર્ગીકૃત કરવાનું છે બરાબર છે તેમાં પહેલો પ્રશ્ન છે મારી પાસે x નો વર્ગ વત્તા x તો મેં તમને કીધું તેમ સુરેખ દ્વિઘાત અને ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરવા માટે તમારે ધ્યાન શું રાખવું પડશે તો ભાઈ બહુપદીની ઘાત જો બહુપદીની ઘાત કેટલી હશે 1 તો એને શું કહેવામાં આવશે સુરેખ બહુપદી 2 હશે તો દ્વિઘાત બહુપદી ને 3 હશે તો ત્રિઘાત બહુપદી તો લખીએ અહીંયા અહીં બહુપદીની ઘાત 2 હોવાથી તે દ્વિઘાત બહુપદી છે બરાબર છે સમજ પડે છે
કે ભાઈ અહીંયા બહુપદીની ઘાતાંક કેટલી છે 2 છે એટલા માટે જે બહુપદી છે તે કઈ થઈ જશે દ્વિઘાત બહુપદી થઈ જશે ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર 2 જે છે મારી પાસે x - x ની 3 ઘાત તમે અહીંયા ઓબ્ઝર્વ કરશો કે બહુપદીની ઘાતાંક કેટલી છે 3 છે તો કેટલી થઈ જશે ત્રિઘાત બહુપદી થઈ જશે તો લખશું અહીં બહુપદીની ઘાત ત્રણ હોવાથી તે ત્રિઘાત બહુપદી છે ઓકે સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો ચલો નાવ ક્વેશ્ચન નંબર 3 ક્વેશ્ચન નંબર 3 છે મારી પાસે y / y નો વર્ગ / 4 તો અહીં તમે ઓબ્ઝર્વ કરશો તો બહુપદીની મોટામાં મોટી ઘાતાંક કેટલી છે 2 છે એટલે શું લખશો અહીં બહુપદીની ઘાત 2 હોવાથી તે દ્વિઘાત બહુપદી છે ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો પ્રશ્ન નંબર 4 પ્રશ્ન નંબર 4 ની અંદર મને ક્વેશ્ચન છે 1 + x તો જો અહીંયા બહુપદીની ઉપર કોઈ ઘાતાંક નથી એટલે કેટલી કહેવાય 1 કહેવાય તો શું થઈ જશે અહીં બહુપદીની ઘાત 1 હોવાથી શું થશે તે સુરેખ બહુપદી છે ઓકે ચાલો ક્વેશ્ચન નંબર 5 क्वेश्चन नंबर 5 છે મારી પાસે 3d તો જો અહીંયા બહુપદીની ઘાતાંક કેટલી છે 1 જ છે તો શું લખાશે અહીં બહુપદીની ઘાતાંક 1 હોવાથી તે સુરેખ બહુપદી નાવ ક્વેશ્ચન નંબર 6 છે r² એટલે બહુપદીની ઘાતાંક કેટલી થઈ ગઈ 2 થઈ ગઈ તો અહીં લખશું અહીં બહુપદીની ઘાત 2 હોવાથી તે દ્વિઘાત બહુપદી છે અને લાસ્ટ આવશે ક્વેશ્ચન નંબર 7 જે આવશે 7x નો ઘન તો અહીંયા બહુપદીની ઘાતાંક કેટલી છે 3 છે તો શું લખશું અહીં બહુપદીની ઘાત 3 હોવાથી કે ત્રિઘાત બહુપદી છે તો છે એકદમ ઈઝી ખાલી તમારે ઓબ્ઝર્વ શું કરવાનું છે બહુપદીની ઘાત વિશે જે ઓલરેડી આપણે પ્રશ્ન નંબર 4 માં શીખી ગયા છે તો ઈઝીલી આપણે મહાવરો 2.1 કમ્પ્લીટ કર્યો છે નાઉ નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે બહુપદીના શૂન્યો વિશે માહિતી મેળવશું શૂન્યો કેવી રીતે શોધવાના એના વિશે માહિતી મેળવશું બરાબર છે અને મહાવરો 2.2 વિશે આપણે વિસ્તૃતની અંદર ચર્ચા કરશું તો આજના લેક્ચર ની અંદર આટલું બસ હોમવર્ક ની અંદર તમારે પ્રોપર કરવાનું છે દરેકે દરેક વસ્તુ હોમવર્ક હું ચેક કરીશ જાતે મિસ્ટેક તમને મોકલી દેવામાં આવશે અને ફરી પાછી તમારે મિસ્ટેક સુધારવાની રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આજના માટે આપનો લેક્ચર સમાપ્ત થાય છે અને કાલથી આપણે મારા 2.2 વિશે સ્ટાર્ટિંગ કરશું થેન્ક યુ